Hello student, standard 8, chapter 1, exercise 1.1. Now first sum. Okay, jo aaje je e tamaro question che. Ave question ma thi j jo ahiya multiplication che etle 3 ane aa 3 aa banne cut thai jay. To su vadyu minus 2 upon 5 ahiya lakhi nakhyu che. 5 by 2 as it is lakhyu che. Ahiya avi ritna cut karu chu. 3 2 za 6. અહીંયા 2 વધે તો 5 2 જા કેટલા થાય 10 એ અહીંયા લખી નાખ્યું છે હવે 5 ના ટેબલ માં 10 આવે એટલે મે આ 10 ને 5 ની નજીક લખી નાખ્યું છે આને મે અહીંયા ને અહીંયા એવું લખી નાખ્યું છે હવે જો ડિનોમિનેટર હું સરખા કરી નાખું આ અપોન જે છે ડિનોમિનેટર એ સરખા કરી નાખું તો આપણે એકવાર લખાય તો 5 10 કરવા છે બરોબર છે બધાયના ડિનોમિનેટર શું કરી નાખવા છે આપણે 10 કરી નાખવાના છે તો અહીંયા મારે 10 કરવો હોય તો શેનાથી મલ્ટીપ્લાય કરવું પડે 2 થી તો 2 થી મલ્ટીપ્લાય કર્યું અને 2 થી ડિવાઈડ કર્યું આને પણ એઝ ઇટ ઇઝ રહેવા દીધું અહીંયા મારે 10 લાવવા હોય તો 5 થી મલ્ટીપ્લાય કરવા પડે બરોબર છે તો 5 થી મલ્ટીપ્લાય કર્યું 5 થી ડિવાઈડ કર્યું ઓકે 2 2 જા 4 5 2 જા 10 અને એઝ ઇટ ઇઝ રાખ્યું 5 5 જા 25 2 5 જા 10 બરોબર છે હવે જો બધાયના અપોનમાં બધાના ડિનોમિનેટરમાં 10 આવી ગયા તો એક જ વાર લખવાનું જો -4 -1 એટલે -5 થશે -4 -1 કેટલા થાય -5 આ +25 એઝ ઇટ ઇઝ 25 માંથી 5 જાય તો કેટલા વધે 20 20 અપોન 10 એટલે આન્સર શું આવે 10 જોઈ લ્યો આસમ બરોબર છે ડન પહેલા શું કરેલું છે 3 3 કટ કરેલું છે પછી 3 2 જા 6 એવી રીતના કેન્સલ કરેલું છે વધ્યું શું -2/5 +5/2 -1/10 કેમ થઈ ગયું 5 2 જા 10 10 વાળું જે ટર્મ છે તે વચ્ચે લખી નાખેલું છે પછી ડિનોમિનેટરમાં અમારે બધાયમાં 10 લાવી નાખવું છે તો અપોનમાં 5 છે ત્યાં 10 લાવવું હોય તો શું કરવું પડે તો કે 2 થી મલ્ટીપ્લાય ને ડિવાઈડ કરવું પડે પછી લાસ્ટમાં જે ટર્મ છે 5/2 તો ત્યાં જે 2 છે ત્યાં મારે 10 લાવવું છે તો 5 થી મલ્ટીપ્લાય કરવું પડે તો 5 થી મલ્ટીપ્લાય કર્યા ડિવાઈડ પણ કર્યા ઓકે તો જો ડિનોમિનેટર સેમ આવી ગયા 10 બરોબર છે તો એક જ વાર લખવાનું -4 -1 એટલે કેટલા થઈ ગયા -5 +25 -5 કેટલા થશે 20 20 upon 10 કેટલા થાય 2 બરોબર છે આ છે ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 2 માં જઈએ ક્વેશ્ચન નંબર 2 માં આ તમારો ક્વેશ્ચન છે એમાં ખાલી કટ અહીંયા થાય છે જો 3 2 જા 6 અને 2 7 જા 14 આટલું થાય ઓકે આ માઇનસ છે તે બહાર લઈ લીધા મલ્ટીપ્લાય છે 2 3 જા 6 કરેલું છે જો 5 7 જા 35 કરેલું છે અહીંયા જો 2 2 જા 4 થઈ ગયું ઉપર તો 1 હતું જ પ્લસ 1 અપોન 7 5 જા 35 હવે જો આ બંને 35 35 વાળા નજીક નજીક લખી નાખ્યા અને આને આ બાજુ લખ્યા 35 સરખા છે તો એક જ વાર લખાય ઉપર શું છે -6 +1 બરોબર છે અને એઝ ઇટ ઇઝ -1/4 છે તે એઝ ઇટ ઇઝ રાખ્યા છે -6 +1 એટલે શું થશે -5 તો 5 અપોન 35 એટલે આપણને એટલી તો ખબર પડે 5 7 જા 35 થાય તો શું વધ્યું -1/7 આ -1/4 એઝ ઇટ ઇઝ હવે શું કરેલું છે અહીંયા તો કે એલસીએમ લીધો એલસીએમ એટલે પહેલાં આ મલ્ટિપ્લિકેશન એટલે 4 1 જા 4 પછી વચ્ચે જે સાઇન હોય તે પછી આવી રીતના મલ્ટિપ્લિકેશન એટલે 7 1 જા 7 પછી અપોનમાં ડિનોમિનેટરમાં આ મલ્ટીપ્લિકેશન એટલે 7 4 જા 28 -4 -7 કેટલા થઈ ગયા -11 અપોન 28 એઝ ઇટ ઇઝ જો ફરીથી ચેક કરી લ્યો પહેલા સ્ટેપમાં જો 3 2 જા કટ કરેલું છે 2 7 જા કટ કરેલું છે બરોબર છે બાકી 2 3 જા 6 કરેલું છે 5 7 જા 35 કરેલું છે 2 2 જા 4 એટલે -1/4 પ્લસ 1 અપોન 7 5 જા 35 35 35 વાળા નજીક નજીક રાખેલા છે 35 ડિનોમિનેટર સેમ છે એટલે એકવાર લખેલું છે -6 +1 -5 થાય 5 7 જા 35 થાય -1/7 -1/5
4. હવે શું લેવાનું છે આપણે? LCM લેવાનો છે. LCM કેમ લેવાનું? પહેલાં આવી રીતના મલ્ટિપ્લિકેશન, પછી જે સાઇન હોય તે, પછી આમ મલ્ટિપ્લિકેશન, અને ડિનોમિનેટરમાં આવી રીતના મલ્ટિપ્લિકેશન કરવાનું છે. માઇનસ 4 અને માઇનસ 7 કેટલા થઈ જાય? માઇનસ 11. બરાબર છે? આમાં કોઈને ડાઉટ છે? સરખું જોઈ લ્યો. ઓકે, ડન. ઓકે, ચલો આગળ વધીએ. આપણે એડિટિવ ઇન્વર્સ, એડિટિવ ઇન્વર્સ એટલે શું? પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. તો જો 2/8 નો એડિટિવ ઇન્વર્સ શું થાય? માઇનસ 2/8. માઇનસ 5/9 નો શું થાય? પ્લસ 5/9. હવે જો માઇનસ માઇનસ આ તો પ્લસ થઈ ગયું, આ હકીકતમાં પ્લસ જ છે. 6/5 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, એટલે આ પ્લસ છે, તો એનો એડિટિવ ઇન્વર્સ શું થઈ જશે? માઇનસ. માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. આ સેકન્ડ ક્વેશ્ચન છે એડિટિવ ઇન્વર્સ. પછી આપણે આ માઇનસ માઇનસ ઓફ એક્સ એટલે બે વાર આપણે શું આપવાનું? માઇનસ આપવાનું. હવે જો આપણી પાસે એક્સ આ છે, પહેલી વાર માઇનસ આપી દો આવું થાય, બીજી વાર માઇનસ આપો એટલે આવું થાય. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ તો આપણો એક્સ હતો જ. હવે આ બીજો સમ એવો ને એવો આપણે કરી ગયેલા જ છે. એક્સ આ છે, પહેલી વાર માઇનસ આપો એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. આ હજુ પહેલી વાર જ માઇનસ આપેલું છે, હજુ એક વાર આપો માઇનસ. માઇનસ 13/17, એ તો આપણો એક્સ હતો જ તે. બરાબર છે? આ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 4, મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ એટલે રેસિપ્રોકલ. રેસિપ્રોકલ એટલે કે જે ડિનોમિનેટરમાં હોય તે ન્યુમિનેટરમાં લખો, ન્યુમિનેટરમાં હોય તે ડિનોમિનેટરમાં લખો, એને શું કહેવાય? મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. તો માઇનસ 13નું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ શું થાય? માઇનસ 1/13. આનું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ શું થાય? આ ઉપર વયું જાય, આ નીચે વયું જાય. જો આ ઉપર વયું જાય, આ નીચે વયા જાય, એટલે 5/1. અપોનમાં 1 લખવાની જરૂર નહીં, ખાલી 5 લખો તો પણ ચાલે. આનું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ફરી વાર, આ ઉપર આ નીચે, આ ઉપર આ નીચે લખી નાખો. બરાબર છે? માઇનસ માઇનસ, તો જો આ માઇનસ 1, માઇનસ 1નું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ માઇનસ 1 જ થાય. ધ્યાન રાખો, 1 અને માઇનસ 1 આ બંને નંબર એવા છે કે જેના મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ઇના ઈ જ રહે. માઇનસ 1નું માઇનસ 1 જ રહે અને 1નું પણ 1 જ રહે. ઓકે, હવે આનું કરવાનું છે. 5 ઉપર વહી ગયા, માઇનસ 2 નીચે વહી ગયા, મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. ઓકે, હવે જો માઇનસ 1નું માઇનસ 1 જ રહે, મેં કીધું હતું. માઇનસ 1 અપોનમાં કાંઈ ન હોય તો 1, આ 1 ઉપર લખો, માઇનસ 1 નીચે લખો, એટલે 1/-1 કરો તો માઇનસ 1 જ આવે. બરાબર છે? એટલે કે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સની અંદર 1 અને માઇનસ 1 બે નંબર એવા છે કે જેના મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ઇના ઈ જ રહે. એ કયા છે? 1 એન્ડ માઇનસ 1. ઓકે, હવે જો આપણે કઈ પ્રોપર્ટી યુઝ કરવાની છે, જો તો કે 1 સાથે કોઈ પણનું મલ્ટિપ્લિકેશન કરો ને આન્સર ઈનો ઈ જ આવે. જો આનું મલ્ટિપ્લિકેશન 1 સાથે કર્યો તો ઈ જ આવ્યું, 1 સાથે મલ્ટિપ્લિકેશન કરો તો ઈનો ઈ જ આવે. જો કોઈ પણ નંબરનું મલ્ટિપ્લિકેશન 1 સાથે કરો તો એનો એ જ આન્સર આવે, તો એને શું કહેવાય? 1 ઇઝ ધી મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી. 1 છે ને તે આઈડેન્ટિટી છે. કેવી આઈડેન્ટિટી છે? મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી. મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી એટલે કે કોઈ પણની સાથે મલ્ટિપ્લિકેશન કરો 1 સાથે તો આન્સર ઈનો ઈ જ આવે, એને શું કહેવાય? મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી. હવે જો આ બંનેના પ્લેસ છે ને તે ચેન્જ કરી નાખ્યા. બરાબર છે? આ અહીંયા વયું ગયું, અહીંયા વયું ગયું. જો આ છે તે પાછળ વયું ગયું, આ છે તે આગળ વયું ગયું. તો એવું હોય તો એને શું કહેવાય? કોમ્યુટેટિવ વિટી. કોમ્યુટેટિવ વિટી કહેવાય. બરાબર છે? ફરી વાર, જો આ બંનેના પ્લેસ ચેન્જ થઈ જાય, એટલે કે આ પહેલાં વયા આવે, આ પછી વયા આવે, તો એને શું કહેવાય? કોમ્યુટેટિવ વિટી. કોઈ પણનું મલ્ટિપ્લિકેશન કરો ને આન્સર 1 આવે. બરાબર? આનું રેસિપ્રોકલ જ છે, આનું ઇન્વર્સ જ છે, એકબીજાના ઇન્વર્સનું મલ્ટિપ્લિકેશન 1 જ થાય. બરાબર છે? એટલે કે આ શું કહેવાય? મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ કહેવાય. કોઈ પણ રેસિપ્રોકલનો મલ્ટિપ્લિકેશન હંમેશા 1 આવે તો આવી આઈડેન્ટિટીને શું કહેવાય? મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ કહેવાય. બરાબર છે? આ પ્રોપર્ટીને આપણે શું કહેશું? તો કે કોઈ પણ બે નંબર જે છે એકબીજાના ઇન્વર્સ છે અને એનું મલ્ટિપ્લિકેશન હંમેશા 1 આવે તો આવી આઈડેન્ટિટીને આપણે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ એવું કહેશું. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6, જો આનો રેસિપ્રોકલ શું થાય? 16/-7. આમ 16 ઉપર વયું જાય, 7 નીચે વયું જાય. બરાબર છે? અને એનું મલ્ટિપ્લિકેશન આની સાથે કરવાનું, 6/13 સાથે. આના રેસિપ્રોકલ એટલે આ થયું, આનું રેસિપ્રોકલ આ થયું.
એનું મલ્ટિપ્લિકેશન આની સાથે કરવાનું. મલ્ટિપ્લિકેશનમાં હવે તો કાંઈ નથી, 16 × 6 કરો એટલે 96, 13 × 7 કરો એટલે 91. આ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો, બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર સેવનમાં જો પહેલાં અહીંયા કાઉન્સ હતો, આ કાઉન્સ છે તે અહીંયા જો વહી આવે. મેં તમને એક ઓડિયોમાં કીધું હતું, બરાબર છે, કે એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ છે એમાં વાય ક્રોસ ઝેડને કાઉન્સ છે, બરાબર છે, અને એક્સ ક્રોસ વાયને કાઉન્સ છે. તો જો પહેલાં અહીંયા કાઉન્સ છે, આના આ જ નંબર બધા અહીંયા છે, પણ હવે આ કાઉન્સ છે આમાં, આ કાઉન્સ છે એ અહીંયા હોય એવું, તો એવી પ્રોપર્ટીને આપણે શું કહીશું? અસોસિએટિવિટી. અહીંયા હું તમને લખી દઉં છું, એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ ઇક્વલ ટુ એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ. જો આવી પ્રોપર્ટી હોય તો એને આપણે અસોસિએટિવિટી કહીશું. સ્ટારની જગ્યાએ કોઈ પણ આવી શકે, પ્લસ આવી શકે, મલ્ટિપ્લિકેશન આવી શકે, બરાબર છે, પ્લસ પણ આવી શકે, મલ્ટિપ્લિકેશન આવી જાય, કોઈ પણ સાઇન આવે. પણ જો આવું ટ્રુ થતું હોય, કાઉન્સ ચેન્જ થઈ અને જો ટ્રુ થતું હોય, તો આવી આઇડેન્ટિટીને, આવી આવી જે આઇડેન્ટિટી છે એને આપણે શું કહીશું? અસોસિએટિવિટી, બરાબર છે. આને અસોસિએટિવિટીનો રૂલ્સ છે આવડો, આજે છે ને તે, બરાબર છે. ઓકે, હવે અહીંયા જો કે 8/9 મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ -1/8 થાય નહીં. જો 8/9 મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ 9/8 થાય, શું થાય? 9/8. તો આનું ઇન્વર્સ કરો, જો 8 × 1 = 8 - 1 એડ કરો એટલે 9/8, એનું ઇન્વર્સ કરો. જો અહીંયા ધ્યાન રાખજો, આપણને પ્રોબ્લેમ ક્યાં છે ખબર? અહીંયા તો જો આને તો આમ કરવાનું, આનું મલ્ટિપ્લિકેશન એટલે 8 × 1 = 8, એની સાથે આ 1નું એડિશન એટલે 9/8 -9/8, આનું ઇન્વર્સ કરો એટલે -8/9 થાય, બરાબર છે. પણ 8/9 તો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ 9/8 થાય, -8/9 થાય નહીં, બરાબર છે, -8/9 થાય નહીં, એટલે કે આ શું છે? ખોટું છે. હવે જો માઇનસ છે ને એટલે જ ખોટું છે. હાલો ને, બીજું તો આપણે આગળ જોવાનું જ ન રહે ને, કેમ કે 8/9 છે એનું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ શું થાય? 9/8 થાય, તો એમાં માઇનસ તો ક્યાંય આવે જ નહીં, પણ ક્વેશ્ચનમાં માઇનસ છે એટલે આન્સર કેવો થાય? ખોટો, મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ છે નહીં. આમાં જોઈએ 0.3 ધ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. અહીંયા જો 3 1/3 છે, અહીંયા 3 1/3 એટલે એક્ઝેક્ટલી શું થાય? 3 × 3 = 9, 9+1 એટલે 10/3 થાય ને. આનું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ કરો તો 3/10 થાય. આ ઉપર હોય જાય, નીચે હોય જાય, 3/10 એટલે 0.3 જોઈએ આવી ગયું, ખબર પડી. આ 3 1/3 એટલે એનું કેવી રીતના કરવાનું? આ 3 અને આ 3નું મલ્ટિપ્લિકેશન કરવાનું, એમાં આ 1 એડિશન કરવાના, અપોનમાં તો 3 જ લખવાનું. 3 × 3 = 9, 9+1 = 10/3, આનું મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ કરો એટલે આ ઉપર વહી જાય, ક્યાં વહી આવે? નીચે વહી આવે, 3/10 એટલે આન્સર શું આવે? 0.3 છે જ, એટલે કે યસ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 10. હવે જો શું છે? ધ રેશનલ નંબર ધેટ ડઝ નોટ હેવ અ રેસિપ્રોકલ. એવો કયો રેશનલ નંબર છે કે જેનું રેસિપ્રોકલ જે તે શક્ય નથી, રેસિપ્રોકલ થાય જ નહીં? તો કે 0. આન્સર શું છે? 0. 0નું રેસિપ્રોકલ કોઈ દિવસ શક્ય છે નહીં. કેમ? તો કે જો 0ના અપોનમાં કાંઈ ન હોય તો 1 હોય. હવે 0નું તમે રેસિપ્રોકલ લ્યો તો શું થાય? 1/0. પણ ડિનોમિનેટર કોઈ દિવસ 0 હોય નહીં, એટલા માટે રેશનલ નંબર 0 એક એવો છે કે જેનો રેસિપ્રોકલ કે ઇન્વર્સ એ શક્ય છે નહીં. સેકન્ડ ક્વેશ્ચન, ધ રેશનલ નંબર ધેટ આર ઇક્વલ ધેર રેસિપ્રોકલ. કયા રેશનલ નંબર છે કે જેના રેસિપ્રોકલ પણ એના ઈ જ થાય? તો કે 1 અને -1 આ બંને નંબર એવા છે કે જે બંને નંબરના રેસિપ્રોકલ એના ઈ જ થાય. 1નો રેસિપ્રોકલ 1 જ થાય, -1નો રેસિપ્રોકલ -1 જ થાય, બરાબર છે. થર્ડ, ધ રેશનલ નંબર ધેટ ઇઝ ઇક્વલ ટુ ઇટ્સ નેગેટિવ. ઓકે, કયો રેશનલ નંબર એવો છે કે એનું નેગેટિવ કરો તો પણ એનો ઈ જ આવે? તો કે 0. 0નું નેગેટિવ એટલે -0 એટલે 0 જ થાય.
5 માં તમે 0 એડ કરો કે 5 માંથી 0 માઇનસ કરો, આન્સર 5 નો 5 જ રહે, એટલે કે 0 નું નેગેટિવ કરી નાખો એટલે પ્લસ 0 કહો કે માઇનસ 0 કહો, બંને ઇક્વલ જ થાય, 0 જ થાય, બરાબર છે, એટલે આમાં આન્સર આવશે 0. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 11 ના ફર્સ્ટ, 0 હેઝ ખાલી જગ્યા રેસિપ્રોકલ, તો શું આવશે? નો, 0 નો રેસિપ્રોકલ શક્ય છે નહીં, એટલે નો. કયા નંબર એવા છે કે જેના રેસિપ્રોકલ ઈના ઈ જ રહે? સેકન્ડ ક્વેશ્ચનમાં 1 એન્ડ -1, -5 નો રેસિપ્રોકલ શું થાય? -1/5. 1/x માં x 0 ન જોવો જોઈએ, કેમ કે ડિનોમિનેટર કોઈ દિવસ 0 હોય નહીં, અને 1/x નો રેસિપ્રોકલ લ્યો તો x ઉપર વયો જાય અને 1 નીચે વયો જાય, અપોનમાં 1 લખવાની જરૂર છે નહીં, એટલે આન્સર શું આવશે? x આવશે. 1/x નો રેસિપ્રોકલ શું થશે? x થશે. એની પછીનો, ધ પ્રોડક્ટ ઓફ 2 રેશનલ નંબર ઇઝ ઓલવેઝ અ રેશનલ નંબર. કોઈ પણ 2 રેશનલ નંબરનો પ્રોડક્ટ કરો, આન્સર તમને જે મળે તે પણ રેશનલ નંબર જ હોય. ઓકે, ધ રેસિપ્રોકલ ઓફ પોઝિટિવ રેશનલ નંબર ઇઝ પોઝિટિવ. કોઈ પણ પોઝિટિવ રેશનલ નંબર લઈ લો, તેનો રેસિપ્રોકલ લ્યો, તો રેસિપ્રોકલ પણ કેવો આવે? પોઝિટિવ જ આવે. કોઈ પણ પોઝિટિવ નંબર લઈ લેવાની છૂટ, એનો રેસિપ્રોકલ કરો, એનો ઇન્વર્સ કરો, તો પણ એ પણ શું આવશે? પોઝિટિવ જ આવશે, તો એમાં આન્સર આવશે પોઝિટિવ. ઓકે, થેન્ક યુ.